એકદમ ફટાફટ બની જાય એવી ચાટ બનાવવાના છે. ઓકે સારું. ચાટ એટલે એકદમ ચટપટી. અને ઘણી વખત આપણે ચાટ બનાવતો હોય તેમાં અવનવી ચટણીઓ જોઈતી હોય, જેમ કે તીખી ચટણી, લીલી ચટણી, મીઠી ચટણી, ઘણી અવનવી ચટણી જોઈતી. પણ આ જે ચાટ છે એકદમ સિમ્પલ છે, ફટાફટ બની જાય છે, અને મેં એક પણ ચટણી નથી જોઈતી. અચ્છા, તો પણ ચાટ છે. હા, એમાં એક સ્પેશિયલ ચાસણી બનશે, પણ એ એકદમ મીઠી ના હોય એટલે ચટપટે જ બનશે. અચ્છા, અને એકદમ જોરદાર બનશે. તો ચલો ઝટપટ ચાટ બનાવવાની શરૂઆત પણ કરીએ. ચોક્કસથી. સૌથી પહેલા આપણે એક પેનમાં ઘી લેવાનું છે. આ અત્યારે આપણે ટામેટા ચાટ બનાવીએ છીએ. ઓકે. અને જે બનારસમાં ખૂબ જ ફેમસ છે. અચ્છા. અને એ ઘીમાં જ બનતી હોય છે. મને પણ એ છે કે ચાટ બનાવીએ છીએ અને ઘી. યસ. તો લગભગ 2 ચમચી જેટલું ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે એમાં 5 ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે. જીરું થોડું થવા આવે એટલે એમાં 1 ચમચી સમારેલું લીલું મરચું છે એ ઉમેરી દઈશું. એની સાથે 1 ચમચી આદુની પેસ્ટ. ઓકે. અને બરાબર પહેલા મિક્સ કરી લઈશું. હવે એમાં કાજુના ટુકડા ઉમેરવાના છે. છેલ્લે લગભગ 2 ચમચી જેટલા આપણે કાજુના ટુકડા ઉમેરી દઈશું. એને બરાબર મિક્સ કરી લેવાના છે. હવે એમાં ટામેટા ઉમેરી દઈએ. અત્યારે 3 નંગ ટામેટા લીધા છે, જેને બારીક કાપીને રાખ્યા છે. ટામેટાનું બધું પાણી બળવા દેવાનું. હા, ટામેટા સોફ્ટ થઈ જવા જોઈએ. અને ટામેટા જલ્દી સોફ્ટ થાય એટલે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું. હવે ટામેટા સાઈડ સોફ્ટ થાય ત્યાં સુધી, જેમ આપણે એની ચટણીની આપણે વાત કરી કે ચટણી નથી ઉપયોગમાં લેવાના, પણ એક ચાસણી અથવા તો જીરાનું એક પાણી બનતું હોય છે તે બનાવી લઈએ. તો બીજું પેન લઈશું. એમાં લગભગ 3 ચમચી જેટલી ખાંડ લેવાની છે. અને લગભગ 5 કપ જેટલું પાણી લેવાનું છે. હવે એમાં જીરું પાવડર ઉમેરી દઈશું 1 ચમચી. એની સાથે ચાટ મસાલો ઉમેરી દઈશું 5 ચમચી. અને 5 ચમચી લાલ મરચું પાવડર. એને પણ બરાબર મિલાવી લઈશું. હવે આને ખાંડને બરાબર પીગળવા દેવાની છે અને થોડો વાર આપણે એને ઉકાળીશું. ખાંડનું જે પાણી છે એ તમે અગાઉથી પણ બનાવીને રાખી શકો છો, એટલે તમે સાંજે ચાટ બનાવો તો સવારે બનાવીને પણ રાખી શકો છો. હવે આ જે પાણી છે એ તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ, એને બાજુ પર રાખી દઈએ. તમે જોઈ શકો છો ટામેટા નરમ થઈ ગયા છે. હવે આપણે એમાં મસાલા ઉમેરીશું. હળદર પાવડર ઉમેરીશું 5 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, લાલ મરચું પાવડર 1/2 ચમચી. બરાબર મિલાવી લઈએ. એની સાથે સંજળ પાવડર ઉમેરી દઈએ 1/2 ચમચી. એને પણ બરાબર મિક્સ કરી લઈએ. હવે એમાં થોડું પાણી ઉમેરીશું. લગભગ 5 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. અને હવે એમાં બાફેલા બટાકા ઉમેરીશું. તો અહીં મેં 2 મીડિયમ સાઈઝના બટાકા લીધા હતા, જેને બાફી લીધા છે અને તેને રફલી મેશ કરી દીધા છે. હવે એમાં 1 ચમચી જેટલી કોથમીર ઉમેરીશું. બધું બરાબર મિલાવી લઈશું. હવે એમાં આમલીનું પાણી ઉમેરીશું. 2 ચમચી જેટલું આમલીનું પાણી ઉમેરવાનું છે. આમાં ગર પણ છે અને આમાં ચટપટો ટેસ્ટ આવશે. હા, આમાં ટામેટાની પણ ખટાશ છે, આમલીની પણ ખટાશ છે, અને છેલ્લે આપણે એમાં લીંબુ પણ ઉમેરીશું. હવે ગેસ બંધ કરી દઈશું અને ત્યાર પછી લીંબુનો રસ ઉમેરી દઈશું. એટલે લગભગ 1/2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે. બસ, તો આપણું જે ચાટનું મિશ્રણ છે એ તૈયાર છે. હવે ચાટ એસેમ્બલ કરી દઈએ. એક પ્લેટ લઈ લીધી છે, મારી રીતે બાઉલ પહેલાં મૂકીશું. ઝીણી જે આપણી સેવ આવે છે એ ફરતે ગોઠવી દઈએ. હવે ટામેટા લીધા છે એ મૂકી દઈએ. હવે થોડીક કોથમીર ભભરાવી દઈશું.
હવે ડુંગળીના રીતે અડગો રગા કાપી રાખી છે તો એ મૂકી દઈશું. ટામેટાની સ્લાઈસ કાપી છે તો એ મૂકીશું. ઉપર થોડો ચાટ મસાલો ભભરાવી દઈશું. પછી ચાટ બનાવી હતી એને આપણે કોસણમાં લઈ લઈશું. એ મૂકી દઈએ વચ્ચે. એના પર આપણે જે પાણી કર્યું હતું જીરા વાળું તો એ રેડી દઈએ. થોડી પરથી સેવ ભભરાવી દઈએ. સમરેલી ડુંગળી છે એની ઉપર લાલ મરચું પાવડર થોડું ભભરાવવાનો છે અને થોડી કોથમીર ભભરાવી દઈએ. આપણું ગાર્નિશિંગ કોથમીર વગર તો અધૂરું છે. હા ખરી વાત. તો એકદમ સરસ એવી ટામેટાની ચાટ તૈયાર છે જે દેખાવમાં એકદમ કલરફુલ અને ટેસ્ટમાં એકદમ ચટપટી છે.